માં કેટલાક દિવસ તું રહીશ. હવે એક દિન શરીર છોડવું પડશે. તારા દુઃખને કોઈ નહીં જાણે. આ સમજીને જીવડા સત્સંગ કરજે. જીવન તારું સુધરશે. સમજીને જીવડા આ ઉપાય કથા સાંભળો મારા બાપ. જીવનને સુધારો. મેં કરણ કહે મારા પ્રભુ ભજા વિના. મેં કરણ કહે મારા પ્રભુ ભજા વિના. ભોગટ ફેરો તાશે મનવા રંગ પતંગનો રે. તારું ભાવે મોટી જાશે મનવા રંગ પતંગ. દાદા મેકરણ થઈ ગયા. એક ગધેડો ને કૂતરો સાથે રાખતા. પછી કચ્છમાં રણમાં કોઈ ભેગું ભૂલું પડી જાય, પાણી વગરના બે ભાન થઈ જાય, રોટલા વગરના માણસ તડપતો હોય તો મેકરણ દાદા એક ગધેડો ને કૂતરું સાથે રાખે. કૂતરાનું નામ લાલિયો હતું. અને લાલિયો બધે રણમાં ફરીને આવે, પછી આવીને બાપુને પકડીને લઈ જાય કે હાલો ત્યાં માણસ પડ્યો છે. એને પાણી પાતા. કોઈ રોટલા વગરનો તડપતો હોય તો ગધેડાનું નામ જમાલ હતું. એના પર રોટલા લઈને ખવડાવતા અને ભજન ગાતા. સમજીને જીવડા સત્સંગ કરજે. જીવન તારું સુધરજે. સત્સંગ માને કથા. આ કથામાં બેઠા છો, કંઈક લેજો અને સાંભળી તમારા જીવનમાં ઉતારજો. કૃષ્ણ કહે છે, અર્જુન મેં તને ગીતા સંભળાવી, મારું કામ પૂરું થયું. કઈ સત્સંગ ચાલતો હોય, કથા ચાલતો હોય, તું એકલો નહીં, તારા પરિવારને લઈને જાય. તારા યુવાન છોકરા છોકરીઓને જો. મારા યુવાન છોકરા છોકરીઓએ ધ્યાન આપ્યું નહીં, બધાએ બગડી ચૂક્યા. હું રોજ આ ગઈઢાઓને કહેતો તો કોઈ સંતને લાવજો, કારણ કે હું પાંડવોના યજ્ઞમાં જાઉં છું, 6 મહિના ચાલશે. આ યુવાનોને સત્સંગની બહુ જરૂર છે. સાચા માણસની બહુ જરૂર છે. સારા માણસની બહુ જરૂર છે. સાહેબ બગડતા વાર નથી લાગતી મારા બાપ. સુધરતા તો જન્મો નીકળી જાય. અને છોકરાઓ બગડી ગયા. ગઈઢાઓએ ધ્યાન આપ્યું નહીં. દારૂના નશામાં બ્રાહ્મણોનું અપમાન કર્યું, સંતોનું અપમાન કર્યું. બધા બે મોત મર્યા. માટે હે અર્જુન, હે મિત્ર, તારા પરિવાર, તારા બાળકોને, તારી પત્ની સાથે, તારા છોકરા છોકરીઓને લઈને જાજે. અભિમાન છોડી, કપટ છોડી, આવું બેસી સાંભળજે. તારા જીવનમાં કંઈક ઉતારજે. આ કાને સાંભળી, આ કાને કાઢતો નહીં. આ બહુ મોટો ખર્ચો કર્યો સાહેબ. કથાથી જીવન સુધરે છે સાહેબ. કથા માને સત્સંગ. સત્સંગ માને સારી વાતો, સંતોની, શાસ્ત્રો નહીં. અને એ કૃપા ભગવાનની હોય તો થાય. આ શાંતાગીરી બાપુને, જંગલેશ્વર મહાદેવની કૃપાથી એટલે આપણે ભેગા થયા. આ શિવજી બોલે છે, બિનુ સત્સંગ રામ કૃપા બિનુ सठ सुधरहि. सत्संग पाहि पारस परस भाते सुहावा वाला. पारस परस શિવ કહે છે, હે ભવાની, સત્સંગ વગર જીવન નથી સુધરતું. સત્સંગ એટલે તમે જે સાંભળી રહ્યા છો. પારસ લોઢાને અડે તો સોનું બની જાય, એમ જે સત્સંગમાં બેહે એનું જીવન સુધરી જાય. પણ આ સત્સંગ ભગવાનની કૃપા હોય તો જ થાય, તો જ બેસાય, તો જ સંભળાય, તો જ અવાય છે. માટે હે ભવાની, ચાલો આપણે કોઈ સંત પાસે જઈએ. અને ભગવાન શંકર પણ જગદંબાને લઈને આવી કથા સાંભળવા ગયા છે. આગળ આવશે. આમાં જે લખેલો છે એ તમને મારે કહેવાનું છે. ખોટી વાતો નહીં, ન તો મને પાપ લાગે. કારણ કે શાંતાગીરી બાપુને આ શિવપુરાણની કથા સાંભળવા માટે ભેગા છે. પણ એ શરીરથી શાંત થયા એટલે તમારા શરીરમાં બેસીને સાંભળવાના છે. એટલે શાંતિથી સાંભળો મારા બાપ. કથાઓ તો તમે બહુ સાંભળી, કથામાં તમે બહુ બેઠા. હું જંગલેશ્વર મહાદેવને, શાંતાગીરી બાપુને પ્રાર્થના કરું, આ કથા તમારામાં બેસે. તમે કથામાં બેઠા છો, પણ આ કથા તમારામાં બેસે મારા બાપ. હું બહુ દૂરથી આવ્યો છું સમય કાઢીને તમારા માટે સાહેબ. મુહૂર્ત નહોતું તો એ મનુભાઈને કીધું, આગલી સાલ હું જીવું ન જીવું ખબર નહીં. આ જીવનનો શું ભરોસો, કાલે કોનું કેવું થાય. મનુભાઈ તરત હા પાડી દીધું કે જે થવું એ થાય, શાંતાગીરી બાપુ જાણે, એનું કામ જાણે. અને જો તમને બેસાડી દીધા છે, રામ ભરોસે છે, કોઈ રૂપિયો ભેગો નથી કર્યો. આ તમારે બધું કરવાનું છે. જે બચશે કે અહીં જ રાખવાનું, મારે નથી લઈ જવાનું સાહેબ. એક રૂપિયો ન, હું અહીંથી એક કથા નિમિત્તે રૂપિયો લઈ જાઉં ને તો પાલનપુર જતા મારું મોત થઈ જાય સાહેબ. મારે મરવું નથી, મારે જીવવું છે. અહીં જે વધશે તમારે જ કામમાં લગન, મારે કાંઈ લઈ નહીં જવાનું. બસ મને તો ખુશી થશે કે તમે મને સાંભળ્યો. મને ખુશી થશે મેં શાંતાગીરી બાપુને કથા સંભળાવી. એને બહુ ધક્કા ખાધા મારી પાસે કથા માટે, બહુ ધક્કા ખાધા સાહેબ. હું સંભળાવી ન શક્યો. હવે એમને સમાધિને, એમની આત્માને સંભળાવું. મેં એમને કાનમાં કીધું, એ બાપુ, મેં જિંદગીમાં કોઈને કાનમાં નથી બોલ્યો. આવીને શાંતાગીરી બાપુને કીધું, એના કાનમાં હું તમને કથા સંભળાવવા આવ્યો છું. હું આટલી રીતે કોઈ હસીને મેં કથા નથી કરી. પૂછો છોકરાઓને, પહેલો દાખલો છે હું હસતા હસતા કથા બોલું છું. હું કોઈ હસ્યો નથી કથા. મારી કથા તમે સાંભળો સાહેબ. મારી જિંદગીમાં મેં કોઈ વ્યાસગાદી પર બેને હસતા હસતા કથા નથી કરી. પહેલો દાખલો છે. પૂછો આ લોકોને, જે સાંભળશે જોશે એમ કહે છે કે બાપુ બહુ મૂડમાં છે. વાવને શાંતાગીરી બાપુ સાંભળશે. અને મને ખુશી છે. આ દુઃખના આશય નથી. મારે કોઈ દુઃખ નથી સાહેબ. મારા માટે કોઈ કરજો નથી. મને કોઈ તકલીફ નથી સાહેબ. એટલે કે વૃદ્ધ મહાત્મા મને યાદ આવે, એને બહુ ધક્કા ખાધા કથા માટે. પછી બેસી ગયા. આની અંદરથી હાય નીકળી કે આ સાધુ દુઃખી થવો જોઈએ. હું બહુ દુઃખી થયો સાહેબ. શાંતાગીરી બાપુનું વચન ના પાળી શક્યો, બહુ દુઃખી થયો. પછી મેં સામેથી મનુભાઈને કીધું, મારે હવે બાપુને કથા સંભળાવી. ભલે હાય ના આવે, પણ ત્યાં સમાધિમાં બેસીને સાંભળશે ને સાહેબ. એની પહેલા હયાત હતા તો ત્યાં બેસીને સાંભળી. આવી તો શક્યા નહીં. મૂર્ત લેવા માટે વીરપુર આવ્યા, પાલીતાણ આવ્યા, ભરતનગરમાં આવ્યા, એક બીજું ગામ જસ જસપરા એવું કંઈક હતું, નવા ગામ બળેલી આવ્યા. 5 ધક્કા ખાધા. ત્યાં ભાગ્યે મુહૂર્ત ના આપ્યું તો કોઈ લોકો એમ કીધું કે આની કથા ના કરાય, આપણે એમના પોગીએ કે ઘણું ખોટું બોલ્યા. બાપુએ ના પાડી કથા કે નહીં કરું. એમને ક્રોધ આવ્યો. તમે બધા જાણતા છો ને સૌને. અને કીધું આ સાધુ દુઃખી થવો જોઈએ. દુનિયા તો બનાવટ કરે, પણ મને મુહૂર્ત આપીને ના પાડી. હું બહુ દુઃખી થયો સાહેબ. મરતો મરતો બચ્યો. પછી મેં પ્રાર્થના કરી, હું સંભળાવીશ. 5 વર્ષ પહેલા સંભળાવી ગયો. વળી પાછી લંડન સમયે આવ્યા. અને લંડન આવીને મેં કહ્યું, એ મહાત્મા, મારે શિવ કથા સાંભળવી છે, મેં સંભળાવીશ. પછી મનુભાઈએ કાલે કીધું કે બાપુ કહેતા હતા કે આપણે શિવ કથા ભગવાનને નથી સંભળાવી. અને યુવાનીમાં સાહેબ 17-18 વર્ષની દીકરી, તમે વિચાર કરો, તમારી બહેન દીકરી ક્યાંય આવી રીતે જાય તો તમે રહેવા દો. એ પાલીતાણા છોડી આ જંગલમાં રહેતા છે. બજરંગદાસ બાપા જેવા હાથ જોડી ગયા, બેટી આ ભયંકર જંગલમાં? બોલે બસ મારે રહેવું છે, આ જગ્યામાં કોઈ રહી શકે નહીં સાહેબ. આમાં કેટલી ચેતન આત્માઓ હતી, પ્રેતાત્માઓ હતી, પણ આ માતાજીએ એવું ભજન કર્યું, બધાનું કલ્યાણ થયું. પોતે બહુ દુઃખ ઉઠાવ્યું સાહેબ, તમે બધા જાણો છો. અને આજે બેઠા બેઠા એની આત્મા કેટલી પ્રસન્ન છે કે એક સાધુ એને કથા સંભળાવી. તમે તો નિમિત્ત છો સાહેબ, બસ તમારાને પૂરું કરવાનું છે. હું ચાહું કે બધો ખર્ચો કાઢતા એટલું ધન વધે કે અહીંથી પાછો બીજી વાર કોઈ ભૂખ્યો ન જાય. મારા બાપ જે આવે ને રોટલો મળે, જ્યાં રોટલાનો ટુકડો ત્યાં ભગવાન ટુકડો. અને યાદ રાખજો, એવું ના પાછા બોલતા કે જ્યાં રોટલાનો ટુકડો ત્યાં ભગવાન ટુકડો નહીં, જ્યાં ભગવાન ટુકડો હોય ત્યાં જ રોટલાનો ટુકડો હોય સાહેબ. એમને નથી હોતું, પૈસાથી તો હોટલમાં રોટલા મળે છે, આવું નથી હોતું. બહુ ભાગશાળી છો તમે. સુતીજી બોલ્યા છે, તમને પ્રણામ. નારદજી બોલ્યા છે, મને ભગવાન શંકરના ચરણમાં મન લાગ્યું, બહુ દડો, બહુ પટક્યો. અને મહાદેવે પાર્વતીમાને ત્યાં કથા સંભળાવી હતી. શિવપુરાણની કથા પહેલી વહેલી મહાદેવે આ નંદીને તે જગ્યાએ સંભળાવી, પાર્વતી માને સંભળાવી. પાર્વતી પિયર જતા રહ્યા, શિવજીને સમાધિ લાગી. એની સમાધિ છોડવા માટે કામદેવ આવ્યો. કામદેવે હાર કબૂલ કરી, શિવજીને સતાવ્યા. કોઈને લેવા દેવા વગર સતાવશો નહીં ભાઈ હો. તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુવા ચામ સે ઢોર સે લોહા ભી ભસ્મ હો જાય. કોઈને સતાવશો નહીં મારા બાપ, કોઈની હાય નતા. કામદેવે શિવની હાય લીધી. તમે ભજન ન કરો તો કઈ ને કોઈ કરતું હોય ને એને રોકશો નહીં સાહેબ. તમે માળા ન કરો તો કોઈ ને કોઈ કરતો એને ટોકશો નહીં. તમે મંદિરમાં ન જાઓ તો કઈ ને કોઈ જાય ને ટોકશો નહીં સાહેબ. સાથ આપજો. અને એ શિવની તપોભૂમિમાં નારદને સમાધિ લાગી, ઇન્દ્રને ડર લાગ્યો. તમે કોઈ સારા કામ કરો તો વિઘન આવશે, પાપ કરવામાં વિઘન નથી આવતું, પણ આવું સારું કામ કરો એટલે વિઘન આવે. આમાં કેટલાયને દુઃખ લાગ્યું હોય, ઇન્દ્રને ગમ્યું નહીં. ન તો નારદજી ભજન કરતા એના બાપાનું શું થયું? તો એને કામદેવને મોકલો, અમારું લઈ લેશે. લોકો ડરે છે બહુ એકબીજાથી, એકબીજાના પગ પકડવા, કોઈને ચડવા દેવા નથી, પાડવા છે. અરે ભાઈ, તને શું તકલીફ છે? કોઈ સુખી છે તો તું રાજી થા, કોઈ આગળ વધે છે તો ભગવાનને પ્રાર્થના કર હજુ વધે. એના પગ પકડીને કેમ ખેંચે? જે બીજાનું ખરાબ થાય છે એનું ખરાબ અવશ્ય થાય છે, પછી એનું કોઈ ઠીક નથી કરતો, ભગવાને નથી કરતો. કોઈનું ખરાબ ન કરો, ખરાબ કરનારું ખરાબ થાય છે. વારા પછી વારો, મેં પછી ગારો, હકીકત છે સાહેબ. કોઈનું ખરાબ ન કરો. નારદની તપસ્યા તોડવા માટે કામદેવ આવ્યો, ખૂબ માયા કરી પણ મેળ ન ખાધો. અને કામદેવે નારદજીના પગ પકડ્યા. મહારાજ, આ જ જગ્યા છે મેં શંકર ભગવાનની તપસ્યા તોડાવી, આ જ જગ્યા છે મેં વિશ્વામિત્રની તપને તોડાવી, આ જ જગ્યા છે મેં પારાશરના તપને તોડાવ્યા, આ જ જગ્યા છે મેં પરશુરામની સમાધિ તોડાવી. ધન્ય નારદ, તમારા વિશ્વાસને, તમારી ભક્તિને, તમારી તપસ્યાને, તમારા સ્વયંને, તમારા નિયમને હું પ્રણામ કરું છું. હું હારી ગયો, તમે જીત્યા. આમ કરીને કામદેવે નારદજીને હાર પહેરાવી દીધો અને અભિમાન આવ્યો સાહેબ. આ જગતમાં જેને કંઈક પૈસો મળી જાય, ખુરશી મળી જાય, રૂપિયો મળી જાય, હીરા હોંડા હાથમાં આવી જાય એટલે સીટ વાયડી છે સાહેબ. હારા હારા ચક્કર કાપવા લાગી જાય. એ તો પડે, બીજાને પાડવાની કોશિશ કરે. સીટ વાયડી છે, પછી ખુરશી હોય તો ભલે, ગાડી હોય તો ભલે, રૂપિયો હોય તો ભલે, અભિમાન આવે છે. को नहीं अस जन्मा जगमा प्रभुता पाई जे मदना. શિવજી બોલ્યા છે, હે ભવાની, જગતમાં કોઈ એવો માયનોલાલ જન્મો જ નથી જેને પ્રભુતા મળે. પ્રભુતા એટલે મદ આવે, અભિમાન ના આવે. આ જગતમાં એવો કોઈ જન્મો નથી જેને સુખ મળે, સંપત્તિ મળે, બળ મળે, વાહવા મળે, વખાણ મળે, પ્રતિષ્ઠા મળે અને અભિમાન ન થાય. બને જ નહીં. અને પાછો પડે. માટે અભિમાન ન કરવું સાહેબ। ઈશ્વરની કૃપાથી બધું થઈ રહ્યું છે, આપણે કાંઈ નથી કરતા। ભગવાન રામ જતા રહ્યા તો આ સંસાર ચાલે છે, ભગવાન કૃષ્ણ જતા રહ્યા તો સંસાર ચાલે છે, આપણે કાલે જતા રહેશું આ સંસાર ચાલશે। કોઈ વગરનું કોઈનું કામ અટકતું નથી, બસ ફરક એટલો છે કોણ જાણી શકે કાળને રે કાલે કોનું એવું આકાયામાંથી હંસલો ઓચિતાનો ઉડી જશે તારા કુટુંબ કબીલા રે નહીં આવે સાથે તારા સગાને વાલા રે કાલે તને કાયામાંથી આ નકલ નથી હતા, હું 30 વર્ષ પહેલા ગાતો હતો। આ કોઈની નકલ નથી, કોઈ એમ કે પેલા ગાતા જ ગાય, નહીં નહીં, સાધુ કોઈની નકલ કરે નહીં સાહેબ। અમારી નકલ તમે કરો, અમે તમારી શું કામ નકલ કરીએ। હું પહેલાં ગાતો હતો, મારી માં ડોંગરેજી મહારાજના ધર્મપત્ની સીતાદેવી ગાતા હતા, એના ચરણમાં સાંભળ્યું સાહેબ જે તમે ગાઓ છો। આ તો આગળથી ગવાય એવું કોઈ નવું નથી સાહેબ। વ્યાસો ઉષ્ટિતમ સર્વસ્ય, અહીં જેટલા લોકો કથાકાર કલાકાર જે કંઈ બોલે બધા વ્યાસનું હેઠું જ બોલે છે, નવું કાંઈ નથી। એક ઠીક છે તમને બીજી રીતે પીરસવાની રીત છે, ગીત એ જ છે, કોઈ માલકોશમાં ગાઓ, કોઈ દરબારીમાં ગાઓ, કોઈ શિવ રજનીમાં ગાઓ, કોઈ કલ્યાણમાં ગાઓ, જે ગાઓ 36 રાગ છે ને ભાઈ। બજરંગદાસ બાપા પાસે પહોંચી ગયો મુંબઈથી, 2 વાર 3 વાર કપડાં બદલીને આવે એટલે બાપા ખીજા ગયેલા, આ છે શું ક્યાંથી આવે કે મુંબઈથી, તો કપડાં કેમ બદલે કે હું કલાકાર છું, 36 રાગ જાણું છું, 32 36 રાગ જાણું છું। બોલે 37મો રાગ આવડે છે કે બાપા? 37 રાગ હોય જ નહીં, 36 રાગ હોય કે 37 હોય કે તમારે જુઓ છે બરોબર। 12 વાગ્યા ને બજરંગ કીધું હરિહર, એટલે આ 32મો રાગ હાલ કર, છેલ્લો રાગ સદાય મમ્મા મનો પગ પકડી લીધા એને। આખી જિંદગી સેવા કરી, મુંબઈનો શેઠિયો હતો, અત્યારે મીરા રોડ પર આ લક્ષ્યમાં કથા સાંભળીને તે માતાએ કીધું આ બાપુને પકડી આવો, આની પાસે કથા કરાવી, ગમે એટલો ખર્ચો લાગે। પણ દીપકભાઈ કે મુહૂર્ત જ નથી। મેં કીધું હાલો, બહુ મોટો આશ્રમ છે ને ત્યાં હજારો માયોનું મંડળ છે, અને કહે શિપ્રાગીરી બાપુને જ લાવો, અને હરદ્વાર કરાવી છે પણ આપણે મુહૂર્ત નથી, કેટલો ખર્ચો થાય એટલો બોલે। દીપકભાઈ કે મુહૂર્ત નથી, અને તમે ભાગશાળી છો, છો તમારા ગામમાં કથા થઈ રહી છે, એટલા માટે આ શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવે માં પાર્વતીને કહ્યું, ભગવાન શંકરે નંદીને કહ્યું, નંદીએ સનકાદી ઋષિને સંભળાવ્યું, સનકાદી ઋષિએ ભગવાન વ્યાસને કહ્યું, વ્યાસે પોતાના શિષ્યને કહ્યું, અને એ સુતજી મહારાજ પ્રયાગરાજમાં ગંગા યમુના સરસ્વતીના નિધારે આ કથા કહે છે। હજારો ઋષિઓ સાંભળે છે। નારદજી મહારાજે કામદેવને કીધું જાઓ, મારે તને સાપ નથી આપવો। કામદેવ જતો રહ્યો, પણ નારદને અભિમાન આવ્યો। લ્યો જુઓ, આટલા મહાન જ્ઞાની ભજનાના સંતોને અભિમાન આવે જ નહીં। જો સંતોને અભિમાન આવે તો પછી આપણને કોણ બચાવે? નારદને અભિમાન આવ્યું, હું કામ વિજેતા, મેં કામને જીત્યો। આ કથા રામાયણમાં આવે છે। રામ કથા વાંચો એટલે પહેલા શિવની કથા આવે, શિવ કથા વાંચો એટલે પેલા રામની કથા આવે છે ભાઈ, પેલા રામ કથા આવે પછી શિવ કથા આવે। અને એ નારદ દોડતા દોડતા કૈલાશ પર્વત પર ગયા। મહાદેવે કીધું મારા ઘરે સંત પધાર્યા છે, દેખો દેવાદિદેવ મહાદેવ ઊભા થઈ ગયા, પધારો પધારો સંત। જેના ગૃહસ્થના ઘરે સંતની પધામણી થાય, જેના ઘરે સંત આવે એ બહુ ભાગશાળી છે। હે નારદ, જે સંતની પાસે જાય એ મહાભાગશાળી છે, જે સંતની સાથે બેસી જાય એ સૌભાગ્યશાળી છે, અને સંત પાસે બેસી જાય સાંભળી જાય એ અહૌભાગ્યશાળી છે। બેસવાથી, ગયાથી, ઘેરે લાવવાથી आवो सांभळवाथी न सुधरे ए दुर्भाग्यो छे, अभाग्यो छे। शंकर कहे छे उमाते नर लोक अभागी, हरि रस तली होई विषय अनुरागी। शंकर भगवान कहे जय पार्वती ए अभाग्या छे जे भगवान ने कथा सांभळता नथी। कथा सांभळी भगवान नु भजन छोड़ीने संसार ना सुख मां दौड़े छे ए अभाग्या छे। उमा ते नर लोक अभागी, हरितजी होय विषय रस अनुरागी। आ शिवजी बोल्या छे भाई अपने अभाग्या कीधा, अपने अभाग्या छीए। बात साची छे साहेब, तमे जे करी रह्या छो काई कामनुं नथी। ए शरीर माटे छे, संसार माटे छे, समाज माटे, कुटुंब कबीला माटे, पण तमारी आत्मानुं शुं? ज्यां गया पछी पाछुं नथी आववानुं। आ लोको आपणे याद करशे पण आपणे याद नहीं रहे। फरीवार आ गाम, आ सीम, आ मां बाप, आ परिवार, आ कथा नहीं मळे एनुं शुं? एटला माटे सुखदेवजी कहे छे कर्म तारा तने नड़शे, कर्म तारा तने नड़शे जीवन हारे तारे एक दिन मरऊ के साथे कोई नहीं आवे, के साथे कोई नहीं आवे। ए राजा परीक्षित क्षत्रियना घर में जन्मो, राजपाट बाई तोधु छोड़ी तारे गंगा ना किनारे आवू पड़ू। जो तारी पासे काय नथी, रोज अर्धो किलो दागीना पहेरतो तो आज जो तारा शरीर पर, किमती वस्त्रों पहेरतो तो जो तारा शरीर पर, चार चार राणियों, तारो परिवार, अटली पब्लिक, अटला नाकर चाकर दास दास क्या क्या बता के साथे कोई नहीं आवे, के साथे कोई नहीं आवे जीवन। अरे तू तो भूल गयो ए जीव क्या थी आयो तो आगळ पासळ थयो अंधार के बचवानी नहीं बारी। हवे बचवानो कोई उपाय नथी साहेब, आ लोको तने बाळी देशे। कर्म तारा तने नडशे, सुखदेव जी रड़ता रड़ता बोला परीक्षित हवे बचवानो कोई उपाय नहीं। तारी माना पेट में भगवान ने तने बचाव्यो तो, हवे तने भगवान नहीं बचावी छे। पाप में तो घरवाळाए साथ नथी आपता, बार ना कोण आपशे मारा बाप। माटे तैयार थई जा मरवा माटे। आ सातमो दिवस तारा माटे नक्की छे, बधाय माटे सातमो दिवस छे साहेब।